પહોંચી રહ્યા છો એને ન્યૂઝ છું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અરવલ્લી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે માલપુર ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. અરવલ્લીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી માલપુર ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમણે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી. જિલ્લા કલેક્ટરે આ શુભ દિવસે સંબોધન કરતા જિલ્લાના વિકાસની ઝલક આપી. આ પર્વમાં સ્વતંત્રતા સેનાનીઓને સન્માન કરવામાં આવ્યું અને શહીદ સ્મારક ઉપર પુષ્પાંજલિ કરીને વંદન કર્યા હતા. સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મીઓ, રમતવીરો અને કલાકારોને પ્રમાણપત્ર આપી સન્માન કરી કલેક્ટરના હસ્તે જિલ્લાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ભિલોડા ધારાસભ્ય પીસી બરંડા તેમજ જિલ્લા પદાધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, NN ન્યૂઝ, અરવલ્લી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. લઈને પાછલા દાયકામાં આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રે સાગેલા અભૂતપૂર્વ વિકાસ સુધીના સાક્ષી દેશ અને વિશ્વ રહ્યો છે. રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં દેશવાસીઓ જોડાય અને આપની ભાવિ પેઢીમાં દેશભક્તિના સંચાર હોય, દેશભક્તિની ભાવના ઉદ્ભવે, આ વિઝન સાથે માનનીય વડાપ્રધાનશ્રીના આહ્વાન અને નેતૃત્વ હેઠળ હર ઘર તિરંગા અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. ઘરે ઘરે તિરંગા ફરકાવીને બધા ગૌરવાન્વિત થયા છે અને ભવ્ય તિરંગા યાત્રાઓથી શેરી શેરીમાં ઉષ્મા અને ઉત્સાહપૂર્વક વાતાવરણ સર્જાયું છે. કરોડો દેશવાસીઓ એમાં જાતે જોડાયા છે. 135 કરોડ થી વધુ વસ્તી ધરાવતો, અનેક ધર્મોના લોકોને સમાવતો, વિવિધ સંસ્કૃતિને આવકારતો, સેંકડો ભાષાઓથી છલકાતો, અનેક વૈવિધ્ય ધરાવતો આ ભારત દેશ લોકશાહીને સાચવી શક્યો છે. એના પાયામાં છે વિશ્વની સૌથી મોટા લોકતંત્ર અને આપણો સંવિધાન. એના નેતૃત્વ કરનાર આદરણીય નરેન્દ્ર મોદી આપણા ગુજરાતના ગૌરવ છે. એમનો મંત્ર પરફોર્મ, રિફોર્મ, ટ્રાન્સફોર્મ સાથે ભારત વિશ્વની ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહ્યું છે. ત્રીજી ટર્મમાં એમની સરકાર ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનાવવાનું લક્ષ્ય ધાર્યું છે. એમના આધાર રહેશે ગરીબ, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા ખેડૂતો, જેના ઉત્થાન માટે સરકારે અનેક દિતલક્ષી નિર્ણયો કર્યા છે. આજે ભારતની તરફ વિશ્વ જોઈ રહ્યા છે અને આદરપૂર્વક ભારતને સાંભળે છે, ભારતને ગંભીરતાથી લેવામાં આવે છે. વિશ્વ પટલ પર ભારતની એક અનેરી છાપ છે. G20માં ભારતની અધ્યક્ષતા હોય કે વિવિધ મુદ્દા પર ભારતનું રાય, દેશની છાપ એક પ્રભાવશાળી અને કુશળ નેતૃત્વ ધરાવનાર દેશની ઊભી થઈ છે. આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ ભારતની સામે આંખ ઉઠાવી નથી શકતા. કુરુક્ષેત્રમાં રામધારી સિંહ દિનકરે કીધું પણ છે, ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો જિસકે પાસ ગરલ હો, ઉસકો ક્યા જો દંતહીન વિષ રહિત વિનીત સરલ હો, સચ પૂછો તો શર્મે હી બસ્તી હૈ દીપ્તિ વિનય કી, સંધિ વચન સંપૂજ્ય ઉસી કા જિસમે શક્તિ વિજય કી. એટલે વૈવિન હોય ન પ્રીત, અને આજે ભારત મજબૂત છે, આત્મનિર્ભર છે. છેવાડાના માનસ સુધી સ્વરાજના મીઠા ફળ પહોંચાડવામાં આપના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત સરકારે કમર કસી છે. આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના લક્ષ્ય માટે પરિણામલક્ષી નિષ્ઠા સાથે એમની ટીમ કટિબદ્ધ છે. લોકાભિમુખ વહીવટ